બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભો કરવાના પ્રયાસમાં મોટા અપડેટ પ્રાપ્ત થઈ રહા છે થોડા દિવસ અગાઉ ધોલેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી એક સમાજના બે યુવાનો વિરુદ્ધ ચોરીની ફરિયાદ થઈ હતી એક જ સમાજના યુવાનો પર સિક્યોરિટી ગાર્ડને માર મારવાનો આરોપ છે સમાજના યુવાનોને સમગ્ર મામલે માર માર્યાનો આરોપ છે યુવાનોને વાત કરતા સમાજની વાત રજૂ કરવાનો નિરુભાઈએ દાવ કર્યો બે સમાજ વચ્ચે વયમનસ્ય ઉભો કરવાના પ્રયાસમાં મોટા અપડેટ એ પ્રાપ્ત થયા છે કે થોડા દિવસ પહેલા ધોલેરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી એક જ સમાજના બે યુવાનો વિરુદ્ધ ચોરીની આ ફરિયાદ હતી એક સમાજના યુવાનો પર સિક્યોરિટી ગાર્ડને માર માર્યાનો આરોપ પણ લાગ્યો છે યુવાનોને વાત કરતા સમાજની વાત રજૂ કરવાનું નિરૂભાઈએ દાવ કર્યો છે તેમણે કહ્યું કે દેશ આઝાદ થયો પણ આપણને એવું નથી લાગતું કે આપણે આઝાદ થયા હોઈએ નિરુબાઈ જેમનો એક વિડીયો વાયરલ થયો છે અને તેમાં તેઓ ઉશ્કેરણી જનક નિવેદન કરી રહ્યા છે જેના કારણે સમાજના લોકો ઉશ્કેરાય એ પ્રકારનું નિવેદન અને બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય એ પ્રકારનો આ વિડીયો વાયરલ થયો છે થોડા દિવસ પહેલા આ સમગ્ર મામલે એક ફરિયાદ પણ નોંધાઈ હતી એક સમાજના બે યુવાનોની સામે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી બંને ઉપર આરોપ પણ હતો કે તેમણે સિક્યોરિટી ગાર્ડને માર માર્યો યુવાનોને માર મારતા સમાજની વાત રજૂ કરવાનો નિરુભાઈએ દાવો કર્યો છે અને તેમનું કહેવું છે કે આપણને કોઈ વાર કરવા આપણને કોઈ વાર કરવા આવે તો તેને પાડી દો દેશ આઝાદ થયો પણ આપણને એવું નથી લાગતું કે આપણે આઝાદ થયા હોઈએ કોઈ પણ સમાજ કેમના હોય તેને પાડી દો નિરુભાઈ આવે તો નિરુભાઈને પણ પાડી દો સમાજના યુવાનોને માર મારતા નિરુભાઈએ સમાજ વચ્ચે આ વાત રજૂ કરી હતી અને હાલ તો યુવાનોએ માર માર્યો તેવી ફરિયાદ નોંધાઈ હતી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ પણ હાથ ધરી છે કેમ કે બે સમાજ વચ્ચે વય આવા નિવેદનોના કારણે ફેલાતું હોય છે એબીપી અસ્મિતા આવા નિવેદનોને કોઈ રીતે સમર્થન નથી કરતું

એટલે આપણને કોઈ વાર કરવા આવે ને ગમે પછી કોળી હોય તો ભલે એવું આપણે કહે દરબાર હોય તો ભલે આપણે જ્યાં ત્યાં જે સમયે આપણા હાથ છે આપણા હથિયાર થાય અને વિશેષમાં ગાડીયા ધોકા રાખો કોણ તમને ના પડે છે ગાડીયા ધોકા રાખો હે ફરજિયાત ધોકા રાખો ગાડીમાં અને પાણી તો ગમતર ગમે ને એક સ્વન જેડ આવે નીરુભાઈ નડો નીરુભાઈ પાડ દો પણ આપડા કોળી આગળ એટલી બધી કઈ હવા કે જાક છે નહીં કે આપણે મળે જાક દરબારો ને જ છે બાપ નું છે લોખંડ ની ચોરી ચોરી અરે હરેક પ્રકારની ચોરી કરી છે એ લોકો બારોબાર ખટારો ખાંજો હોય ને તો લઈ જાય છે પાછા લઈ જાય છે ને પોલીસે સાંભળ્યું નથી આ બધી અમે માહિતગાર ચીજ કે

પણ બેન કરી નાખ્યા હોય સમાજના બેફામ મારતા હોય તમને કહો બેન તો અમારે શું કરવું કયો તો બેન અમે ખાલી એટલું બોલી દેશના આઝાદમાં અમારે બોલવાની સ્વતંત્ર નથી બેન નિરૂ એની માટે કાયદો વ્યવસ્થા છે પોલીસ છે તમે પોલીસ ને કહો ચોરી કરી જ નથી અને ચોરીની કોઈ ફરિયાદ એફઆઈઆર દાખલ નથી થઈ ચોરીની આ જે બાળકોને માર્યા છે ને બે છોકરાઓને બેન એની ઉપર ફરિયાદ ચોરીની દાખલ નથી થઈ બેન અને બોલો બોલો બંને યુવાનોને માર કેમ માર્યો શું થયું છે શું

ફરિયાદ તો મેડમ મને ઓલરેડી નથી ખબર એ પોલીસ સ્ટેશન આપ સંપર્ક કરશો તો એ તમને આખી માહિતી આપશે ફરિયાદ છે એની એમાં હું માહિતગાર નથી બેન પણ અમારા સમજ ના આગેવાનો આ છોકરાનો મારા એ જોયું બેન એટલે અમે એવું ફિલિંગ કર્યું કે આ વિસ્તારમાં આપણે આઝાદી જ નથી પણ નીરુભાઈ કઈક તો થયું હશે ને એમને એમ તો માર માર્યો નહી હોય હવે તો ઈ બેન હવે પોલીસ સ્ટેશન આ લોકોને બે હામ હામી ફરિયાદ થઈ છે જે ભોળરા પોલીસ સ્ટેશનમાં મને જાણવા મળ્યું છે ત્યાં સુધી આ છોકરાનો માર્યા ને તો જે મારવાવાળા છે એની ઉપર ફરિયાદ થઈ છે અને જે માર ખાતો એની ઉપર બે ઉપર સામે ફરિયાદ તો કાઈક થઈ છે ઓકે આભાર નિરુભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો સમાજના યુવાનોને માર મારવામાં આવ્યો એટલે સમાજ એક થાય જેના લીધે આવું નિવેદન આપવામાં આવ્યું તેવું નીરુભાઈનું કહેવું છે